બનાસકાંઠાનો અમીરગઢ તાલુકો એ અંતરિયાળ અને સરહદી વિસ્તાર ગણાય છે. અહીંયા મોટે ભાગે આદિવાસી લોકો વસવાટ કરે છે. આ છેવાડાના લોકોને જીવન જરૂરિયાતની મૂળભૂત પાયાની સગવડો મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ હોશિયાર કોન્ટ્રાક્ટરો અને સરકારી બાબુઓની મિલીભગતથી મૂળ કામોમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાની બુમરાળ ઉઠવા પામી છે. ત્યારે તાજેતરમાં જૂની રો અને રબારિયા વચ્ચે કલડી નદી ઉપર ચાલતા બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કામ ચાલતું હોવાથી આજ વિસ્તારમાંથી ચૂંટાઈ આવેલા અમીરગઢ જિલ્લા સદસ્ય દ્વારા પોતાના લેટરપેડ ઉપર લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતા આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તાર 3-4 નદીઓ વચ્ચે ઘેરાયેલો છે. ચોમાસા દરમિયાન અહીંની નદીઓમાં ઘણા લોકો તણાઈ જવાના બનાવો પણ બનવા પામ્યા છે. જે બાબતની ઘટનાઓને ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા ફાળવી બ્રિજ બનાવવાનું કામ જે તે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે તે કામ એસ્ટિમેન્ટ પ્રમાણે ન થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ પાડોશી રાજ્ય રાજસ્થાનને જોડતો માર્ગ છે અને અહીંથી દિવસ રાત દરમિયાન મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી રહે છે. તો બીજી બાજુ અમીરગઢ વિસ્તારમાં લીજની કોઈને પણ પરમિશન નથી આપેલી, છતાં આવા મોટા મોટા ટેન્ડરવાળા કામોમાં બાજુની નદીઓમાંથી રેતીની મોટા પાયે ખનીચોરી કરી સરકારને પણ મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આવા હલકી ગુણવત્તાવાળા ચાલતા બ્રિજના કામની ચકાસણી તંત્ર દ્વારા કરવામાં આવશે કે કેમ. તો બીજી બાજુ ખાણખની વિભાગના અધિકારીઓ દ્વારા રોયલ્ટીની થતી ચોરીને અટકાવવામાં આવશે કે કેમ એ બાબતે લોકોમાં ચર્ચાનો વિષય બની છે. અમીરગઢ જૂની રોડથી રબારિયા ગામે જતા કલડી નદી ઉપર જે વર્ષોથી સમસ્યા હતી અને એ સમસ્યાને અમે જે તે રાજ્ય સરકારમાં દોડાદોડી કરીને સમસ્યાનો ઉકેલ લાવ્યા. ઉકેલ લાવીને જે પુલનું કામ ચાલુ કરાવ્યું, પુલનું કામ ચાલુ કરાવ્યું તેમ છતાં જે ચોમાસાના કારણે મુસાફરીને જે તે ખૂબ જ તકલીફો પડતી હતી, તો સરકારશ્રી અમારી જે સમસ્યા હતી એને ધ્યાને લીધી, ધ્યાને લઈને પુલ મંજૂર કરીને આપ્યો. પુલ મંજૂર કરીને આપ્યો તો કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યો હતો, એ કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળ્યો, પણ એ લોકો જે તે એસ્ટિમન પ્રમાણિક કામ થતું નથી. પહેલાં પણ મેં જે મને જાણવા મળી તો હું ત્યાં આવીને તપાસ કરી ને જિલ્લા પંચાયતમાં જાય, જિલ્લા પંચાયતના જે તે જવાબદારી અધિકારીઓને મારા લેટર ઉપરથી મેં રજૂઆત કરેલી, તેમ છતાં આજ દિન સુધી હજુ એ રજૂઆતની ઉકેલ કાંઈ આવ્યો નથી. આજે હું અહીંયા તપાસ આવ્યો તો એ જ જે તે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં કામ ચાલુ રહ્યું છે અને જે એસ્ટિમન પ્રમાણિક કામ નથી થયેલું, જે લોખંડ હતું લોખંડ પણ હલકા કક્ષાનું વાપરેલ છે, માટી મટીરિયલ પણ હલકા કક્ષાનું વાપરેલ, રેત છે એટલી ધૂર ભરેલી છે, ધૂળની રેત વાપરેલી છે. અહીંયા સારામાં સારી રેત જે બનાસમાં મળતી હતી એ રેત આ લોકો કોઈ વાપરી નથી. અમને સસ્તું સારું પડે એ પ્રમાણે મરજી મુજબ કામ કરેલ છે. તેમ છતાં જે તે મેં બનાસકાંઠા DDOને પણ રજૂઆત કરી મારા લેટર ઉપર, બનાસકાંઠા જિલ્લા PWOમાં SOને પણ રજૂઆત કરી મારા લેટર ઉપર. સાહેબ આ લોકો રેતી ક્યાંથી લાવે છે? લેટો આજ જે માટીવાળી રેત છે અને એ નજીક પરે એક કલડી નદીમાંથી લાવે છે અને એ રેત પણ પાણીના ભરાવ થયેલા છે, એમાં ચોખ્ખી રેત છે નથી, માટી છે, માટીનો કંપવાળી જે રેતો વાપરે છે. તેમ છતાં મેં પહેલાં પણ જાણ કરી હતી, એ લોકો મારા આવ્યા પછી મને કીધું કે હવે આ જે રેતો લાવી એ રેત અમે વાપરીએ નહીં, પણ પાછળથી પાછી હતી એને રેત વાપરીને આજે પણ એ જ રેત વાપરે છે.